મારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો આજનું રોવ્યુદ પ્રેસ સમાચારોનું અવલોકન હિન્દી મહાસાગરમાં ઓશિયાન એન્ડિયાની અંદર આવેલું મોટું ટાપુ અને આપણી ડાબી બાજુએ પાડોશનું દેશ મડગસ્કરથી શરૂ કરીએ મડગસ્કરના રાષ્ટ્રપતિ નવા ચૂંટાયેલા પ્રમુખ હેરી રજોનારમા પ્યાન્ન આજરોજ પારિસ ઉતરશે અને અમુક નાનકડા ટાપુઓ કે જે કનાલ દ મોઝાંબિક મોઝામ્બિક ચેનલ મોઝાંબિક સમુદ્ર ધુનીમાં આવ્યા છે તેની ત્રણ સંખ્યા છે કે જે ફ્રેન્ચ સરકારના કબજામાં છે માગસ્કાર ઘણો વખત થયો ફરિયાદ કરી રહ્યો છે કે તે તેમનો હક છે તેના વિશે નવા પ્રમુખ ફ્રેન્ચ સરકાર સાથે વાતચીત કરશે યાને અધિકાર સ્વરૂપ દાવો નહીં કરે પણ તેના વિશે વાટાઘાટ કરશે પાદ્યો મે દે નેગોસિયાશ્યો દેશના આગલા પ્રમુખ દિધ્ય રસીરાકરનો હંમેશા દાવો હતો કે તે નાનકડા ટાપુઓ મડગસકારને સોંપી દેવામાં આવે ચૂંટણીમાં તેની અરજી રદ કરી દેવામાં આવી પણ કમ્પાઇન્ડ ઇલેક્ટોરલ ઝુંબેશ વખતે આ જમીનો અંગે ઘણી ચર્ચા થઈ હતી મડગાસકારના નવા ચૂંટાયેલા પ્રમુખ ચાહે છે કે હવે તે દરિયાઈ જમીનો ઉપર વાતચીતનું લક્ષ્ય દોડાવવામાં આવે નોવા કરીને એક નાનું ટાપુ છે જેનો વિસ્તાર સિપરફીસી સો સાંથ અમીલ કિલોમીટર કારે એકસઠ હજાર કિલોમીટર કારે જણાય છે અને મડગાસ્કારથી ફક્ત દોઢસો કિલોમીટર સો સેકાંત કિલોમીટર દૂર છે ત્યાં પેટ્રોલ ખનીજ તેલનું હોવું અનુમાન થઈ રહ્યું છે કેમ કે નિષ્ણાતોનું કહેવું છે કે મડગસ્કારના કિનારાઓ ઉપર ખાસ કરી બેલુ સિરિબિહિનાના કાંઠા તરફ પેટ્રોલ હોવાની શંકા છે આખી કનાલ દે મોઝામ્બિક મોઝામ્બિક ચેનલ જેને મોઝામ્બિક સમુદ્ર ધુની કહેવામાં આવે છે તે ખનીજ તેલ બર્તનના સૌથી ઉભરતા વિસ્તારોમાંથી એક છે લુન દે પ્લુ ગ્રાન્ડ ઝોન એમર્જન્ટ અન હિડ્રોકાર્બ્યુર અને મરેગાસ્કારનો દરિયા કિનારો ગાજ છલકાઈ રહ્યો છે ત્યાં એટલું ગાજ છે કે જેટલું કતાર અરબ ટાપુમાં નથી આ બધું પેટ્રોલ અને ગાજ શું અમે અમારા સિવાય બીજાઓને તેનું શોષણ કરવા દઈએ ઓન પેપા લેસે એક્સપ્લોટે સા આ નો દેપા એમ દીદી રચિરક એક વખત સપ્ટેમ્બર 2013 સપ્ટેમ્બર 2013 ગઈ સાલમાં કહ્યું હતું શું હેરી રજવનાર માં પ્યાનને સાંભળવામાં આવશે એવો સવાલ લોકો આજના છાપામાં કરી રહ્યો છે શ્રીલંકા એકત્રીસ કિલોમીટર કિલોમીટર ઇન્ડિયાથી સ્વીત તરફ સાઉથ દક્ષિણ તરફ દૂર એક ટાપુ કે જેને માં 1948 માં સ્વતંત્રતા ઇન્ડિપેન્ડન્સ મળ્યું હતું અને માં બોતેર માં લોકશાહી રાજ રેપ્યુબ્લિક બન્યું ત્યાં બે મિલિયન વીસ મિલિયનથી વધુ વસ્તી છે અસલમાં તે ટાપુ સરંદીપ અથવા તેના પછી સૈલાન સિલોનથી ઓળખાતું હતું ઓગણીસો બોતેરની સાલથી મિલનેપસો સોસાન દૂજથી શ્રીલંકા બન્યું જ્યાં સંગાલે અને તામુલ જબાન બોલાઈ રહી છે આંગલે ઇંગ્લિશ જબાન બહુ જ ઓછા પ્રમાણમાં બુદ્ધિસ્મ બુદ્ધ ધર્મ સિતે ટકા જગ્યા રોકે છે ઇસ્લામ અને ખ્રિસ્તી મઝહબો ટકા ઇસ્લામ અને છ ટકા ખ્રિસ્તી ધર્મ હિન્દુ ધર્મ ફક્ત બાર ટકા હિન્દી આ નું ટાપુ દર વર્ષે છ મિલિયન એરો સી મિલિયન દોરોનો ફક્ત કાપડ વેપાર કરે છે જ્યાં એક ફેશનનો શો દેખાવ દેફી લેજ મોત રચવામાં આવ્યું હતું અને કાપડ ઉદ્યોગ ટેક્સટાઇલ ને આગળ મૂકવાનો મકસદ હતો ખાતે મચ્છરીઓ તાવ ડેંગ બહુ જોર કરી રહ્યો છે સૈઝ કા સોળ કેસ જાહેર થયા છે અને તે ગામડામાં કે જે મોરિસના પ્રોમિયર મિનિસ્ટ્ર વડાપ્રધાન નવીન રામગુલામનો કિલ્લો છે ત્યાં એક ઉદ્ઘાટન સમારંભ હતું જેને મિનિસ્ટર વડાપ્રધાન રદ કરી આપ્યો અને મુલતવી રાખ્યો છે એક કુટુંબમાં છ માણસો બીજા કુટુંબમાં ત્રણ માણસો આવી રીતે બીમાર પડ્યા છે એક બોતેર વર્ષનો સુશાંત દુઝાનો ઝૈફ માણસ છે આશરે દેશન સેટ પેક્સન બસો સત્તાવન માણસો કે જેઓ તાવમાં પીડાતા હતા તેમના ઉપર તપાસ કરતાં આ રોગ જાહેર થયો નુવેલ કાલેદોની પાસિફિક મહાસાગરમાં અનેક ટાપુઓનો બનેલો એક દેશ જે ફ્રાન્સથી સત્તર હજાર કિલોમીટર કિલોમીટર દૂર છે ત્યાં એક બેતાલીસ વર્ષના દોઝાના માણસ ઉપર રોકાયા એક દરિયાઈ ખાવધરી મોટી માછલીએ હુમલો કર્યો જે ત્યાં દરિયામાં નહાઈ રહ્યો હતો અને તે પણ નુમેયા પાટનગરના એક પ્લાઝ પર તેના પગને ચીડી નાખ્યું છે જાન જોખમમાં નથી હોસ્પિટલમાં તેનો ઈલાજ થઈ રહ્યો છે બીક અને ડર તેને વધારે મારી રહ્યા છે એમ કહે છે આ દુઃખદ ઘટના પહેલી વખત ત્યાં બની છે બે હજાર દસ ની સાલમાં એવું થયું હતું પરંતુ કોઈ જખમી થયો ન હતો રેવિન્યુઅનમાં આવા કેસ બનતા રહે છે હવે રોકે આ દરિયાઈ ખાવ ધરાવ માછલીઓ પણ પાણીમાં સફર કરતી રહે છે ફ્રાન્સ ખાતે તુલુઝ નામના શહેરમાં આપ લોકોને યાદ હશે કે મોહમ્મદ મેરાન નામનો એક માણસ ચોવીસ વર્ષનો જવાન જાતનો અલ્જેરિયન જેની પાસે ફ્રેન્ચ પાસપોર્ટ હતો ઇસ્લામિસ્ટ આતંકવાદ તેરોરિસ્ત ઇસ્લામિસ્ટ હતો માર્ચ બે હજાર બારમાં આ માર્ચ 2012 સાત માણસોના ખૂન કર્યા હતા જેમાંથી ત્રણ બચ્ચાઓ હતા અને સિસ બ્લેસે છ માણસો જખમી થયા હતા બાદમાં પોલીસના સૈપાઈઓની ગોળીથી તે માર્યો ગયો તે બચ્ચાઓ યહૂદી સ્કૂલના નિશાળિયાઓ હતા જેમની યાદમાં ઓઝર હાતોરા નામની સ્કૂલ કે જે હવે ઓહર તોરા નામ બદલી આપ્યું છે તેના બચ્ચાઓ ભેગા થઈ આ મરી ગયેલા બચ્ચાઓની શ્રદ્ધાંજલિ પેશ કરી હતી ગીને એકવાતો આફ્રિકનું એક બહુ જ નાનું રાજ્ય છે મિલ નફા શોસાંતો આઠ સાલમાં તેને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે એંધેપ અનાજ મળ્યો મિલ કિલોમીટર કારે અઠાવીસ હજાર કિલોમીટર કારે ઉપર છ થી સાત લાખ સીસ્સા આ સેસા મિલ આભીતાની વસ્તી રેવિન્યુન ટાપુથી ઓછી વસાહત ત્યાં જીવી રહી છે દેશના પ્રમુખના દીકરા વિરુદ્ધ કેસ ચાલી રહ્યું છે કે તે દુષ્ટ હસ્તગત મિલકત કરી છે ગેરકાયદેસર મિલકત જપ્ત કરી છે ભી માલ આકી નાણાકીય ન્યાયાધીશો માજીસ્ટ્રા ફિનાસીએ તપાસ કરી રહ્યા છે અને ડિસેમ્બર બે હજાર થી લઈને દેશાંબ્ર ધ્વમિલ થી તેમની નજર રાજના ત્રણ પ્રમુખ ઉપર જાય છે ધ્વની સાસુ ઉંગેસુ કે જે કોંગો રાજના પ્રમુખ હતા ઇન્તેકાલ થઈ ગયેલા ગાબોના પ્રમુખ ઓમાર બોંગો અને ત્રીજા છે તેઓ દોરે ઉભ્યાંગ ગીને એક્વાતોરિયાલના પ્રમુખના દીકરા આ ચક્કરમાં ફસાયા છે કે જેઓ ફ્રાન્સ ખાતે જગમ અને સ્થાવર મિલકતો યાને પાત્રીમાન મોબિલિયે ઇમોબિલિયે ભેગી કરી છે પાછા આપણે ફ્રાન્સ આવીએ અને તેના સમાચારમાં મળે છે કે ફ્રાન્સ ખાતે જેટલી લ્યુક્લેર્ક સુપરમાર્કેટ ખોરાક અને વખરીનો સામાન વેચનાર આવી લુક્લેર્ક નામની મોટી દુકાનો છે તેમાંથી હવે અવસ્થા પરીક્ષણનું સાધન ટેસ્ટ ધ ગ્રોસેસ એક એરોની અ એરોની કિંમતે મળશે કોઈ પણ સ્ત્રી કે મહિલાને તપાસવું હોય કે પોતાને હમલ રહ્યું છે કે નહીં પોતે પેટસર છે કે નહીં તે ટેસ્ત ગર્ભાવસ્થાનું પરીક્ષણ લઈને પોતે જ આવું કરી શકશે તેને ન તો ડોક્ટરનો કે ફાર્માસીનો દરવાજો ખટખટાવવાનો છે ન તો પોતાના દોસ્ત સાથી કે ધણીને પૂછવાનું છે દુકાનમાં યુદ્ધ ફૂઇ ફ્રૂટના રસના ડબલાઓ અને બિસ્કવી શોકોલા જે શારીઓની અંદરમાં પડ્યા હોય તેની બાજુમાં આ ચકાસણી કસોટી કરવાની વસ્તુનો ડબલો પણ ખડકી આપી શકે છે અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય સાંભળનારાઓ મને ન તો ટાઈમનું ટેસ્ટ કરવાનું છે ન તેની ચકાસણી કરવાની છે કારણ કે ઘડિયાળ તો સામે જ છે કાંટા જણાવી રહ્યા છે કે હવે મારો ટાઈમ પૂરો થઈ ગયો છે તો રોવ્યુ દ પ્રાઇસને અહીં ખતમ કરતા તમારાથી જુદો થવાની રજા લઉં છું ઈનશાલ્લા કાલે ફરી શુક્રવારના ઈદ એ નવરોઝના મળીએ ત્યાં સુધી તમને કહું છું ખુદા હાફીઝ અને વાલકુમ સલામ વરહમી વબરકાતું